सीम्पल पास्ट टेन्स सादो भूतकाळ तमे स्लाइड में जोई सको छो। टू बी एकवचन एनी सामे जमणी साइड बहुवचन आपेलू छे। डाबी बाजू तमे सादो वर्तमान काळ एटले के एम इज अने आर जोई सको छो। तेनी नीचे सादो भूतकाळ एटले के वॉज एटले हतुं। बहुवचन में जुओ तो तमे आर एटले छीए अने वर एटले हता। फरी वक्त रिपीट कर दीए। सादो वर्तमान काल एम एटले छू, इज एटले छे, आर एटले छे। तो सादा भूतकाळ में एम अने इजनू भूतकाळ वॉज एटले हतुं तेवुं थाय। बहुवचन माटे आर आपणे सादा वर्तमान काळमां वापरीए छीए तो आरनुं भूतकाळ वर एटले हता तेवुं थाय छे। जे विद्यार्थीओ खास ध्यान आपे एम अने इज तेनुं भूतकाळ वॉज एटले हतुं थाय, आरनुं भूतकाळ वर एटले हता तेवुं थाय। तेनी पछी मिडलमां तमे वच्चे जोई शको छो टू हेव एटले एकवचन तेनी सामे बहुवचन। सादो वर्तमान काळ हेव हेज जेनुं गुजराती नी पासे छे अने तेनी नीचे सादो भूतकाळ एटले हेड नी पासे हतुं। तेवी ज रीते बहुवचनमां हेव एटले नी पासे छे અને તેનું ભૂતકાળ હેડ એની પાસે હતું। ટૂંકમાં હેવ અને હેઝનું ભૂતકાળ હેડ થાય, જે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખે। તેના પછી ટુ ડુ એટલે કે એકવચન અને તેની સામે બહુવચન। સાદા વર્તમાનકાળનું પ્રશ્નવાક્ય અને નકાર વાક્ય બનાવવા માટે આપણે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ डू डज नो उपयोग करीए छीए। बहुवचन में डू एटले के ही सी इट तीजो पुरुष एकवचन थर्ड पर्सन सिंग्युलर ही सी इट होय त्यारे आपणे डज नो उपयोग करीए छीए। आई वी यू दे होय त्यारे डू नो उपयोग करीए छीए, जे आपणे अगाउना सीम्पल प्रेजेंट टेन्स सादा वर्तमान काळ काळमां भणी चूक्या छीए। तो आपणे याद राखवानुं छे के डू अने डजनुं भूतकाळ डीड थशे अने डीड ए सादा भूतकाळमां प्रश्नवाक्य अने नकारवाक्य बनावा माटे आपणे डीडनो उपयोग करवानो छे। नीचे उदाहरण एक्जाम्पल पण आप्युं छे, जेओ विद्यार्थीओ खास ध्यान आपशे। शीतल कुक्स फूड, શીતલ રસોઈ કરે છે, સાદો વર્તમાન કાળ છે। કુક્સમાં તમે એસ મૂકેલો જોઈ શકો છો કારણ કે શીતલ એ ત્રીજો પુરુષ એકવચન છે। તેનું ભૂતકાળ આપણે બનાવ્યું શીતલ કુક્ડ ફૂડ, શીતલે રસોઈ કરી, એ તેનું સાદા ભૂતકાળનું વાક્ય છે। સેકન્ડ બીજું રતન રાઇટ્સ અ લેટર, રતન પત્ર લખે છે, તે સાદા વર્તમાનકાળનું વાક્ય છે। રાઇટ્સમાં એસ મૂકેલો છે, રતન ત્રીજો પુરુષ એકવચન છે। રતને પત્ર લખ્યો એટલે કે રતન રોટ અ લેટર। રાઇટનું ભૂતકાળનું ક્રિયાપદ પાસ્ટ વર્બ રોટ થયું। રતન રોટ અ લેટર, રતને પત્ર લખ્યો, તે સાદા ભૂતકાળનું વાક્ય બન્યું। એટલે આપણે વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળમાં કેવી રીતે વાક્ય પરિવર્તિત થાય છે તેનું ખાસ ધ્યાન આપવાનું છે અને વધારે ઉદાહરણો દ્વારા નિયમો દ્વારા આપણે સાદો ભૂતકાળ પાક્કો કરવાનો છે। ક્રિયાપદના ભૂતકાળના રૂપો સાદા વર્તમાનકાળમાં આપણે એસ કે ઈએસ પ્રત્યે મૂકવાના નિયમો શીખી ગયા હતા, તેવી જ રીતે અહીંયા સાદા ભૂતકાળમાં
ईडी मुकवाना नियमो छे जे दरेक विद्यार्थीओने आवडवा जोईए अने आ अगाउ पण तमे 5-7 स्टैंडर्ड सुधी ईडीना नियमो भण्या हशो तेने ज आपणे फरी वखत रिवाइज करवाना छे। तो दरेक विद्यार्थीओ स्लाइडमां जोशे अने ते पोतानी नोट डाउन करशे अने वधारे प्रेक्टिस करीने आ नियमो तैयार करशे। पहलो नियम छे क्रियापदना मूल रूप ने ईडी प्रत्ये लगाड़वाथी अंग्रेजी में भूतकाळनुं रूप बने छे, एटले के प्ले तो प्लेड, वॉक तो वॉक्ड। आ रीते आपणे भूतकाळनुं क्रियापद बनाववा माटे ईडीनो उपयोग करवानो छे। सेकंड बीजो नियम छे क्रियापदना मूल रूप ने अंते ई होय तो फक्त डी प्रत्यय लागशे, जेवी रीते डांस तो डांस्ड, बेक तो बेक्ड। आ रीते छेल्लो क्रियापदनो छेल्लो अक्षर ई होय तो आपणे फक्त डी મૂકવાનો છે। નંબર 3 ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લગાવવો, જેવી રીતે આપણે સાદા વર્તમાનકાળની અંદર IES મૂકતા હતા તેવી જ રીતે અહીંયા આપણે IES ન મૂકતા IED મૂકવાનો છે। કહેવાનો મતલબ એવો છે કે વાયની પહેલા વ્યંજન હોય ત્યારે વાય નીકળી જશે અને વાયની જગ્યાએ આપણે IED મૂકવાનું છે, જે તમે એક્ઝામ્પલમાં પણ જોઈ શકો છો। મેરી તો મેરીડ, કેરી તો કેરીડ। તો આ રીતે વાય નીકળી જાય છે અને IED મૂકવાનું છે। નંબર 4 ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય તો ઈડી પ્રત્યય લગાડવો, જેવી જ રીતે આપણે સાદા વર્તમાનકાળની અંદર જોઈ શકી ગયા કે વાયની આગળ સ્વર હોય તો આપણે ફક્ત એસ મૂકતા હતા, તેવી જ રીતે સાદા ભૂતકાળમાં વાયની આગળ સ્વર હોય તો આપણે IED ન કરતા ફક્ત ઈડી પ્રત્યય મૂકવાનો છે। સ્ટે સ્ટેડ, પ્લે તો પ્લેડ, જેનું વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવાનું છે। અને હવે ખૂબ અગત્યનો નિયમ જેને કહી શકાય, ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર એ ઈ આઈ ઓ યુ હોય તો છેલ્લો વ્યંજન બેવડાઈને ઈડી પ્રત્યય લાગે છે। એટલે આપણે યાદ રાખવાનું કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એક જ વ્યંજન હોય, વ્યંજનની આગળ એક જ સ્વર હોય તો આપણે વ્યંજન બેવડાઈને એટલે કે ડબલ કરીને ઈડી પ્રત્યય મૂકવાનું છે, જે તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો। સ્ટોપ તો છેલ્લો અક્ષર પી છે, પીની આગળ એક જ સ્વર છે એટલે સ્ટોપમાં ડબલ પી કરીને ઈડી મૂકવામાં આવ્યું છે। સ્ટોપ સ્ટોપ્ડ, ડ્રોપ ડ્રોપ્ડ, બેગ બેગ્ડ, ડ્રેગ ડ્રેગ્ડ, બેટ બેટીડ, ક્રેપ તો ક્લેપ્ડ। તો આ રીતે આપણે ઈડીના નિયમો પણ શીખવાના છે, જેથી કરીને આપણે સાદો ભૂતકાળ સારી રીતે શીખી શકીએ। નંબર 6 ક્રિયાપદને અંતે એલ હોય તો એલ બેવડાવવો, જેમ કે કમ્પેલ તો કમ્પેલ્ડ, એક્સલ તો એક્સલ. આ રીતે છેલ્લો અક્ષર એલ હોય તો એલ બેવડાઈને પણ ઈડી મૂકવામાં આવે છે। ટ્રાવેલ તો ટ્રાવેલ્ડ પણ થાય છે, સિગ્નલ્ડ પણ થાય છે, સિગ્નલ તો સિગ્નલ પણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 1-6 નિયમો ઈડી મૂકવાના જોઈ ગયા। તદ ઉપરાંત 7 નંબર પર તમે જોઈ શકો છો અમુક ક્રિયાપદોના ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, નીચે જે નિયમો આપ્યા છે તે બધા જ નિયમો એટલે કે તેમાં ઈડી મૂકવામાં આવતું નથી, તે અનિયમિત છે એટલે તેની પાછળ ઈડી મૂકવામાં આવતું નથી। આવા ભૂતકાળના અનિયમિત રૂપો આપણે લર્ન કરવાના છે, મોડે કરવાના છે,
અને તો જ આપણે સારી રીતે સાદા વર્તમાનકાળને સ્ટડી કરી શકીએ છીએ. તમે સ્લાઇડમાં જોઈ શકો છો, ગોનું વેન્ટ થાય, સ્ટેન્ડનું સ્ટૂડ, ગીવનું ગેવ, સીટનું સેટ, સીનું સો, ફોલનું ફેલ, સિંગનું સેંગ, રનનું રેન, ડ્રિંકનું ડ્રેન્ક, ટીચનું ટોટ, મેકનું મેડ, ફાઇનનું ફાઉન્ડ, સેલનું સોલ્ડ, સાઇનનું સોન, હિયરનું હર્ડ, લર્નનું લર્ન્ટ, ટેલનું ટોલ્ડ. જમણી સાઈડ જોઈ શકો છો, સેનું સેડ, કમનું કેમ, ટેકનું ટૂક, સ્વિમનું સ્વેમ, ડ્રોનું ડ્રુ, રાઇટનું રોટ, રિંગનું રેંગ, ફ્લાયનું ફ્લ્યુ, થ્રોનું થ્રુ, બિગિનનું બિગેન, થિંકનું થોટ, ગ્રોનું ગ્રુ, ઇટનું એટ, સ્લીપનું સ્લેપ્ટ, વિયરનું વોર, રાઇઝનું રોઝ, સ્ટેન્ડનું સ્ટૂડ. તો આ ભૂતકાળના અનિયમિત ક્રિયાપદો દરેક વિદ્યાર્થીઓને આવડવા જોઈએ અને તે લર્ન કરવાના છે. પોતાની ગ્રામર નોટમાં સારા અક્ષરે લખશે અને તૈયાર કરશે, જેથી કરીને તમે ભૂતકાળના વાક્યોને અથવા ભૂતકાળ સાદા ભૂતકાળને સારી રીતે તમે પ્રશ્નવાક્ય બનાવવા, નકારવાક્ય બનાવવા કે પછી સાદા વર્તમાનકાળથી સાદા ભૂતકાળમાં તે વાક્યોને પરિવર્તિત કરવામાં તમને અનુકૂળતા રહે અને તમે 100% સાદા ભૂતકાળને ન્યાય આપી શકો. આ ભૂતકાળના ક્રિયાપદો વગર સાદો ભૂતકાળ બનાવવો તે પણ ભૂલ ભરેલું છે. અંતે 8 નંબર પર તમે જોશો, અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી, જે તમે ઉદાહરણમાં જોઈ શકો છો. કટ એટલે કાપવું અને કટ એટલે કાપ્યું. આરી એડી રીડ એટલે વાંચવું અને આરી એડી રેડ એટલે વાંચ્યું. પીયુટી પુટ એટલે મૂકવું, પીયુટી પુટ એટલે મૂક્યું. SHUT શર્ટ એટલે બંધ કરવું અને SHUT શર્ટ એટલે બંધ કર્યું. તો દરેક વિદ્યાર્થીઓ આ ઈડીના નિયમો જે આપણે 1-6 જોઈ ગયા તે અને અનિયમિત રૂપો જે 7મા નંબર પર હતા તે અને 8 નંબર પણ બંને રૂપ સરખા રહે છે તેવા ક્રિયાપદો એ ખાસ યાદ રાખશે અને તૈયાર કરશે. કટનું કટ જ રહે છે, રીડનું રેડ, પુટનું પુટ અને શર્ટનું શર્ટ થાય છે. આ અનિયમિત ક્રિયાપદો છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, જેનું વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપશે. ઈડીના નિયમો દ્વારા ઈડી મૂકવામાં આવશે અને અનિયમિત ક્રિયાપદોમાં જેને ઈડી મૂકવામાં આવતા નથી તો તેવા ક્રિયાપદો વિદ્યાર્થીઓ ખાસ તૈયાર કરશે, જેથી કરીને પ્રશ્નવાક્ય બનાવવા, નકારવાક્ય બનાવવા, WH ક્વેશ્ચન બનાવવા કે કોઈ પણ કાળમાંથી બીજા કાળમાં એટલે કે સાદા ભૂતકાળમાં પરિવર્તિત કરવું હોય ત્યારે આપણે આ બધા નિયમો થકી સાદા ભૂતકાળને ન્યાય આપી શકીએ. હવે આપણે સમય ન બગાડતા એક્સરસાઇઝ પર જઈશું. એક્સરસાઇઝ કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ આપેલું છે, વિનિત ડ્રોપ ધ ગ્લાસ. ડ્રોપમાં તમે જોશો તો છેલ્લે પી છે અને પી પહેલાં એક જ સ્વર હોવાથી વ્યંજન બેવડાઈને ઈડી લાગશે, એટલે જવાબમાં તમે જોઈ શકો છો ડ્રોપ્ડ એટલે કે PP કરીને ઈડી મૂકવામાં આવ્યું છે. તો આવી રીતે દરેક વિદ્યાર્થીઓએ 1-10 ખાલી જગ્યા પૂરવાની છે અને પોતે ગ્રામર બુકમાં તો ખરું જ પણ ગ્રામરની નોટમાં પણ લખવાની છે, જેથી કરીને તમને વધારે પ્રેક્ટિસ થાય અને ઈડીના નિયમો, અનિયમિત નિયમો તે તરફ તમારું વધારે ધ્યાન જાય છે અથવા જઈ શકે છે.
साथ साथ आपणे कंस्ट्रक्शन एटले के वाक्य रचना पण याद राखवानी छे। पहला सब्जेक्ट आवे, सब्जेक्ट पछी वर्ब एटले के क्रियापद आवे, तेना पछी ऑब्जेक्ट, पछी अन्य शब्द एटले के अधर वर्ड्स, अने छेल्ले फुल स्टॉप। सादा भूतकाळमां आपणे आ खास याद राखवानुं छे। पहेलुं वाक्य छे सरला खाली जग्या संस्कृत, तो सरला कૌંસમાં લર્ન આપ્યું છે એટલે લર્નનું ભૂતકાળનું રૂપ લર્ન્ડ થશે, ફક્ત છેલ્લે ટી મૂકવામાં આવશે। સરલા લર્ન્ડ સંસ્કૃત, તો એનો સાચો જવાબ લર્ન્ડ થશે। નંબર સેકન્ડ, ધ પોલીસમેન ખાલી જગ્યા ધ થીપ કૌંસમાં સ્ટોપ આપ્યું છે, તો આપણે નિયમ શીખી ગયા તેમ સ્ટોપમાં ડબલ પી કરીને ઈડી લાગશે, કારણ કે છેલ્લો અક્ષર પી એક જ વ્યંજન છે, વ્યંજનની આગળ એક જ અક્ષર સ્વર છે, એટલે વ્યંજન બેવડાઈને ઈડી મૂકવામાં આવશે। ધ પોલીસમેન સ્ટોપ ધ થીપ, ડબલ પી કરીને ઈડી મૂકવાનું વિદ્યાર્થીઓ ભૂલશે નહીં। નહીંના ખાલી જગ્યા અ લેટર રાઇટ કૌંસમાં આપ્યું છે, આપણે ભણી ચૂક્યા તેમ રાઇટ એ અનિયમિત ક્રિયાપદ છે, રાઇટનું ભૂતકાળ રોટ થશે અને રોટનો સ્પેલિંગ WROTE। નહીંના રોટ અ લેટર। નંબર ફોર્થ, ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા અ સોંગ સિંગ, સિંગ પણ અનિયમિત છે, સિંગનું સેંગ થશે અને સેંગનો સ્પેલિંગ SANG। ધ સ્ટુડન્ટ સેંગ અ સોંગ। નંબર ફિફ્થ, દે ખાલી જગ્યા હોમ અર્લી કૌંસમાં ગો છે, ગોનું ભૂતકાળ વેન્ટ થાય, એ પણ અનિયમિત ક્રિયાપદ છે, દે વેન્ટ હોમ અર્લી। નંબર સિક્સ, ધ ટીચર ખાલી જગ્યા ધ પોએમ કૌંસમાં લાઇક આપ્યું છે, લાઇકમાં તમે જોશો તો છેલ્લો અક્ષર ઈ છે, આપણે નિયમ શીખી ગયા તે પ્રમાણે ઈ હોય તો ફક્ત ડી મૂકવાનો, એટલે આપણે ડી મૂકીશું, ધ ટીચર લાઇક ધ પોએમ। નંબર સેવન, વી ખાલી જગ્યા ધ પિકનિક કૌંસમાં એન્જોય આપ્યું છે, એન્જોયમાં વાય છે, વાયની આગળ સ્વર છે, એટલે વાયની આગળ સ્વર હોવાથી આપણે આઈ ઈડી કરવાનું નથી, ફક્ત ઈડી પ્રત્યે મૂકવાનો છે, જેનું વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપશે, વી એન્જોય ધ પિકનિક। નંબર એટ, મેથ્યુઝ ખાલી જગ્યા ધ બોલ કૌંસમાં થ્રો આપ્યું છે, થ્રોનું ભૂતકાળ થ્રુ થાય, ઓની જગ્યાએ ઈ મૂકવાનો છે, મેથ્યુઝ થ્રુ ધ બોલ THREW થ્રુ। નંબર નાઇન, કેતન ખાલી જગ્યા નિયર ધ ડોર કૌંસમાં સ્ટેન્ડ આપ્યું છે, સ્ટેન્ડ એ અનિયમિત ક્રિયાપદ, એનું થશે સ્ટેન્ડનું સ્ટૂડ STOOD, કેતન સ્ટૂડ નિયર ધ ડોર। અને છેલ્લે હિના ખાલી જગ્યા ફોર ધ ટોય કૌંસમાં ક્રાય આપ્યું છે, ક્રાયમાં તમે જોશો તો વાય છે, વાયની આગળ વ્યંજન છે, એટલે IED પ્રત્યે મૂકવાનો છે, એટલે કે હિના ક્રાઇડ ફોર ધી ટોય, જે તમે એક્ઝામ્પલમાં પણ જોઈ શકો છો, સ્લાઇડની અંદર પણ જોઈ શકો છો। ફરી વખત આપણે દરેક વાક્ય એક પછી એક જોઈ જઈએ અને એનું ગુજરાતી પણ જોઈ જઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે। સરલા લર્ન સંસ્કૃત, સરલાએ સંસ્કૃત શીખ્યું, ધ પોલીસમેન સ્ટોપ ધ થીફ, પોલીસમેને ચોરને ઊભો રાખ્યો, નૈના રોટ અ લેટર, નૈનાએ પત્ર લખ્યો, ધ સ્ટુડન્ટ સેંગ અ સોંગ, વિદ્યાર્થીઓએ ગીત ગાયું, ધે વેન્ટ હોમ અર્લી, તેઓ ઘરે વહેલા ગયા, ધ ટીચર લાઇક ધ પોએમ, શિક્ષકને કવિતા ગમી, વી એન્જોય ધ પિકનિક, અમે પિકનિકની મજા માણી,
मैथ्यूज थ्रू द बॉल, मैथ्यूजे दड़ो फेंक्यो। केतन स्टूड नियर द डोर, केतन दरवाजा नजीक उभो रहो। हीना क्राइड फॉर दी टॉय, हीना रमकड़ा माटे रड़ी। तो दरेक विद्यार्थीओने आ खाली जग्या में ख्याल आवी गयो हशे। अत्यारे आपणे फक्त सादा भूतकाळना रूपो द्वारा खाली जग्या पूरी छे। ईडीना नियमों पण आपणे सीखी गया छे, अनियमित क्रियापदो सीखी गया छे, जेनी मददथी आपणे आ खाली जग्या सारी रीते पूर्ण करी छे। जो कोई विद्यार्थीओने जवाब लखवामां तकलीफ होय तो आना पछीनी स्लाइडमां तेना जवाब आपेला छे, जे ते नोट डाउन करी शके छे अने वधारे प्रेक्टिस पण घरे करी शके छे। आना पछी आपणे WH क्वेश्चन विशे पण भणवानुं छे अने सिम्पल पास्ट टेन्स एटले के सादा भूतकाळना इंट्रोगेटिव सेंटेन्सीस, यस नो मां शॉर्ट आंसर, ए बधुं ज आपणे भणवानुं छे। तो दरेक विद्यार्थीओ घरे खास प्रेक्टिस करे अने तमारुं होमवर्क ईडीना नियमो, भूतकाळना अनियमित क्रियापदो मोड़े करवाना छे, लर्न करवाना छे, तैयार।